હતા, હાલો જુવાનડા હરિવર વરવા, એ ગવાતું હોય અને દીક્ષા લેનારા ગાતા હોય, પણ એ જે 15,000 બેઠા હોય ને એમાંથી મુંહ રવિવારની સભામાં ન જતો હોય કે અમને સાધુ કરી દે. તો મહારાજની સમાધિ પ્રકરણથી લોકો એટલા બધા અમુક ડિસ્ટર્બ થઈ ગયેલા, કારણ કે એમાંથી સત્સંગ વધ્યો પણ કેટલાક ટીકા કરવા માંડ્યા. અને મુક્તાનંદ સ્વામી સત્સંગની માં હતા એટલે મહારાજને કહે છે કે તમે આ જે પાખંડ કરો છો ને એ ખોટો છે, કે અને સમાધિ સહેલી નથી એ તમે મૂકી દો. મોટા મોટા યોગી પુરુષો હોય ને એને પણ દુર્લભ છે, અને તમે તો આ સમાધિ ગમે તેને પ્રસાદ ખાઈને સમાધિ, દર્શન કરીને સમાધિ, ચાકડીનો ચટચટ અવાજ સાંભળીને સમાધિ. અને સમાધિમાં એવું કે મહારાજના દર્શન થાય, મહારાજનું સુખ આવે. આપણા સત્સંગમાં એવો પ્રસંગ છે, મહારાજ જૂનાગઢમાં નીકળ્યા ત્યારે ગોકુલદાસ ભાટિયા હતો ને એ લોકો વૈષ્ણવ હતા, અને લોકોના મનમાં આવું કે આપણે દર્શન ન કરાય કેમ, નહીં તો પછી આપણે કે સ્વામિનારાયણ વળગીએ. શું કે જે ભગતજી મહારાજ બોલતા ને કે મને સ્વામિનારાયણ વળગ્યા છે, અને આપણે સ્વામિનારાયણ છે ને એ વળગ્યા તો સૌરાષ્ટ્રનો આ તળપદો શબ્દ છે, વળગવું એટલે શું, એ જ દેખાય જેને જે વળગે ને. કેટલાકને આમ ઝુંડ ઝંડ વળગે ને કોઈને ઓલું જાત જાતની ચૂડેલ વળગે ને ભૂત વળગે, તે આખો દડા એના શરીરમાં હોય, હાઉ ખડમાકડા જેવા હોય, તો એ વળગે ને તો આમ ગમે તે વસ્તુ પછાડે ને ધમાલ કરે ને મારે ને તોડે ને, એટલે એનો પ્રવેશ થયો. તો ભગતજી એવું કહેતા કે કહેતા મને સ્વામિનારાયણ વળગ્યા. હવે સ્વામિનારાયણ વળગી એના માટે તો આપણે કથા પારાયણ ભજન ભક્તિ દશા વીસમો ભાગ ધર્માદો આ બધું કરીએ છીએ. વળગવા એટલે શું, એ દેખાય, અને એ દેખાય એટલે શું, એ જીવંત સમાધિ. તો ગોકુલદાસ ભાટિયાની માં હતી ને એને નક્કી કર્યું કે આપણે સ્વામિનારાયણ દર્શન ન કરવા, અને મહારાજ નીકળ્યા તે મહારાજ એના ઘરથી આમ પસાર થઈને આગળ નીકળી ગયા ને, એટલે બાઈએ હળવેલીને આમ દરવાજો ખોલ્યો કે સ્વામિનારાયણ નીકળી ગયા કે નહીં, અને જેવું આમ ફાટકમાંથી આમ જોયું તિરાડમાંથી, અને મહારાજ એ જ વખતે આમ પાછળ જોયું, એટલે એની જોડે ચાર આંખ ભેગી થઈ. અને ગોકુલદાસ ભાટિયાની માં રોટલા ઘડે તો એ સ્વામિનારાયણ દેખાય. જર કસિયો જામો હરી પેરી, માથે બાંધી પાઘ સોનેરી, ગુઢો રે તો ઢીમન લલચાવતા રે. આપણે તો આ ભજન ગાયું પણ જે વર્ણન છે ને એ મહારાજની મૂર્તિ દેખાતી થઈ ગઈ, અને રોટલા ગળે મહારાજ દેખાય, વાસણ ઘસતી અને મહારાજ દેખાય, એ કપડાં ધોતી અને મહારાજ દેખાય, ઘરમાંથી કચરો સાફ કરે ને મહારાજ દેખાય. એને તો થયું ઘર હરે કે મને સ્વામિનારાયણ વળગ્યા, આ તો મને સ્વામિનારાયણ દેખાય છે. આપણે આવું થાય તો આપણે કેટલા રાજી થઈ જઈએ કે આ સત્સંગ ફળ્યો. શું થાય, આપણે દરેક ક્રિયામાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ દેખાતી થઈ જાય. આપણે બધા સાધકો છીએ, માનસી પૂજામાં કોક વાર જો આમ એક્ઝેક્ટ એ જે છે એનું સ્વરૂપ પૂર્ણ દેખાય ને તો આપણો દિવસ એકદમ ફ્રેશ જાય છે. અને હંમેશા એવું છે કે મોટા પુરુષ અમાયિક છે ને એટલે એક્ઝેક્ટ નથી દેખાતા. તમે 5-6 મહિના વર્ષ ભેગું રહો ને તો કેટલીક વાર 3-4 દિવસ સુધી આમ સરસ થઈ જાય માનસી, ભવિ પાછા જુદા પડો ને તો એનું ફેસ છે એમાં એક્ઝેક્ટ નો આવે, આંખોમાં નો આવે, નાસિકા છે એમનું જે મૂળ એનું જે તનુ છે શરીર એ આપણે એક્ઝેક્ટ જોવામાં નથી આવતું. તો આપણે અખંડ દેખાઈ દો. તમે આમ ડ્રાઇવિંગ કરતા હોય અને સામે કાચ ઉપર એમ બાપા દેખાતા હોય, તમે આમ ફોન કરો અને એમાં બાપા દેખાતા, આપણે તો ધન્ય થઈ જઈએ. તો આ ગોકુલદાસ ભાટિયાની બાને આ મહારાજે આવા દર્શન આપતા હતા, એટલે દુઃખી થઈ ગઈ. એટલે કોઈને પૂછ્યું મને સ્વામિનારાયણ વળી ગયા મને શું કરવું, તો બધા તૈયાર હોય ને એને કીધું કે જો સ્વામિનારાયણ તારે જોતા દેખાતા બંધ કરવા હોય ને તો લસણ ડુંગળી ખા કે નહીં દેખાય કે. હવે ચુસ્ત મરજાદી હતા, એના ઘરમાં કાંદો લસણ ન આવે, પણ સ્વામિનારાયણ દેખાતા બંધ થાય એના માટે એને શરૂ કર્યું. અને પછી મહારાજના દર્શન બંધ થયા. વિવેક સાગર સાંઈ કહે છે જો મહારાજના દર્શન ન કરો તો ખાજો કાંદા લસણ. શું કે આપણે ભગવાનને સત્પુરુષના દર્શન કરવા જાય, આ તો મહારાજનો જે આપણે નિયમ છે. પણ કેટલાકના ઘરમાં પછી નીકળે કે આ તો અમે ચાતુર્માસમાં નથી ખાતા, બાકી શિયાળામાં ખાઈએ. શું કે એટલે અમે કોઈ સિઝનમાં ન ખવાય કાંદો લસણ છે ને, કોઈ સિઝનમાં સત્સંગી ન ખવાય. પણ ગોકુલદાસ ભાટિયાની માને આવા દર્શન થતા હતા, પણ એને થયું કે મને વળી ગયા. એટલે સ્વામિનારાયણ ભગવાન વજીભાઈને કહે છે બાબરો ભૂત વશ કર્યો છે, એ તો પાખંડ દેખાડે છે, કોઈ કહેતા એમણે કામણ ટુમણ કરે છે, અને બધા જાત જાતની જે કોમેન્ટ મારતા હતા મહારાજને વિશે, એટલું બધું બોલાતું હતું, એટલું બધું બોલાતું હતું. અને આપણે તો એ સાંભળીએ ને તો આપણો આમ જીવ કકડી ઉઠે કે શ્રીજી મહારાજની હયાતીમાં એમનો વિરોધ કરનારા, એમને વિશે જાત જાતના બધા જે આક્ષેપબાજી કરનારા હતા એની વચ્ચે પણ મહારાજે આ મોટા મોટા શિવ અને શાક્ત અને વૈષ્ણવ ને જૈન ને એ બધાની વચ્ચે જે સંપ્રદાયની સ્થાપના કરી એ બહુ અદભુત એક જબરજસ્ત કાર્ય ગણાય. તો મહારાજને વિશે આવું બોલાતું હતું કે ભાઈ આમ છે, આપણે પહેલે દિવસે જ વાત કરેલી કે કોઈ કે સ્વામિનારાયણ મોચી છે એવું કહેવા દેલો, આ એક બ્રાહ્મણ જ હતી એમ. એટલે કે આપણે સારા માણસો એમાં ન જવાય. શું કે સારા માણસો એ સત્સંગમાં ન ભરાય. એટલે દલપતરામે જે કાવ્ય બનાવ્યું છે ને
એ આ લોકોના આક્ષેપનું ખંડન કરવા માટે છે. દલપતરામ પોતે કહે છે મહારાજનો મહિમા, હે ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી, ચામડાના બળદો ને બકરા બનાવે છે, ચામડાના હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાતા જાય નવાની પજાવે છે, ચામડાની પોપટો ને ચામડાની ગાયો ભેંસ શુદ્ધ દૂધ દોવા દે છે, ચામડાના પોપટો ને રાણીઓ પઢાવે છે, કેવું ચામડાનું કામ કીધું દલપતરામ, એવા મોચીને વિશેષ વંદના અમારી છે. તમે જે મોચી ગયો છે ને એ અમારા સ્વામિનારાયણ આવા મોચી છે કે ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ ગરીબ. આટલા બધા છ અબજ છે પણ બધાની ડાય અલગ લો, બધાના ફેસ અલગ, દરેકને તમે જો બધાની ફિંગરપ્રિન્ટ સરખી નથી. એક જણાને કીધું કે આ ફક્ત અંગૂઠો જોઉં છું ને એટલે ભગવાનનું સર્જન માટે મને અહોભાવ થાય છે. તો આટલા બધા બનાવનાર ચામડાના પૂતળા, ચામડું જ છે ને આ ઉપર આપણે સરસ દેખાય, આપણે હાઈવે ઉપર જતા હોય અને કઈ ગુંડ કે કૂતરું મરી ગયું હોય અને આતરડા નીકળ્યા હોય, આપણે અંદર એવું જ છે. આ તો બરાબર ઉપરનું કવર ફર્સ્ટ ક્લાસ છે. તો આ બધા ચામડાના પૂતળા રચે છે ચતુરાઈ કરી, કેટલી ચતુરાઈ, અલગ અલગ ચતુરાઈથી બનાવે છે. અને ચામડાના ગાયો ભેંસો શુદ્ધ દૂધ દોવા દે છે, એ ચામડાના છે પણ દૂધમાં પાછું લોહી નથી આવતું. અને હાથી ઘોડા હજારો હજાર રોજ જૂના ભાંગી જાતા જાય નવા નીપજાવે છે. આ તો દલપતરામે ગુજરાતમાં બનાવ્યું છે એટલે ડાયનાસોર નથી લખ્યું, બાકી એ આવી જાય અંદર. હાથી ઘોડા એટલે બધું બેક્ટેરિયાથી માંડીને ડાયનાસોર સુધીના, એમાં શાર્કે આવી જાય, વેલે આવી જાય, ડોલ્ફીને આવી જાય ને, તમે જે કહો એ બધા બનાવનાર ભગવાન છે. તો કે જો તમે જે મોચી મોચી ગયો છો ને એ અમારા સ્વામિનારાયણ આવા મોચી છે. હવે કઈ કેવું છે એટલે સમાજ જે બધા આક્ષેપ કરતા હતા ને એને આ જબરે એને જવાબ આપ્યો છે. તો શ્રીજી મહારાજ પણ વજીભાઈને કહે છે કે તું જે સ્વામિનારાયણની વાત કરે છે કે મારે એનો આશરો કરવાનો તો મારી લક 84 ટળે, તો એ તો પાખંડી છે, એને તો બાબરો ભૂત વશ કર્યો છે. ત્યારે વજીભાઈ શું કહે છે, વજીભાઈ કહે સુણ બાવા, જૂઠા શબ્દ શું બોલે છે આવા, જાણો સ્વામિનારાયણ જે છે કોટી બ્રહ્માંડ કારક તે છે. પેલી બાઈ શું બોલે, બાવા. આપણા ઘરે સંતો આવે કોઈ આપણે બાવા બોલીએ, આપણે શું કહીએ, જો મંદિરેથી સંતો આવ્યા શું કહે, અથવા સાધુ બોલીએ, પણ સંતો વધારે આદરણીય શબ્દ છે. તો આપણે એમ કહીએ કે જો ભાઈ બોજાસણથી બાવા આવ્યું બોલે, આપણા ઘરે આવ્યા હોય તો હવે કેટલી ગાડા ચાંગા સંતો આવ્યા હોય, આપણે કહીએ સંતો આવ્યા. તો એ વખતે જે લોકો જે એટલે કે બાઈને મનમાં એવું ફિટ થયું કે જેને ભગવાન સ્વામિનારાયણનો આશરો હોય, જે ધર્મ નિયમ યુક્ત હોય અને સ્વામિનારાયણનું ભજન કરતા હોય ને, એ જ મારે મન સંત છે. એટલે જ આવા શબ્દ બોલતી હશે ને કે તું બાવો છે. શું કે, તું જે વાત કરે છે ને, સ્વામિનારાયણ ભગવાનને કહે છે કે આવા જૂઠા શબ્દ શું બોલે છે. સ્વામિનારાયણ ભગવાન તો કોટી બ્રહ્માંડના કારક છે, જે ગણો એ જ છે. ધર્મ સાપવા નર તનુ ધારી, ઘણા ઉદ્ધારી આ નર નારી, એને અજહર ઇન્દ્ર આ રાધે, એને પામવા સાધન સાધે. શેષ શારદ વેદ વખાણે, જડ બુદ્ધિ જનો નહીં જાણે. બોલ્યા શ્રીજી કહે સહુ કોય, કળી જુગમાં પ્રભુ નવ હોય. બાઈ તો કે છે કે જે કઈ મહિમા છે ને શેષ શારદ નારદ અને જે મહિમા ગણાય છે ને એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનો છે, એને બધા જ આરાધે છે. આવું બધું મહારાજનો મહિમા પેલી વજીબાઈ કે છે, ભગવાનનો મહિમા ભગવાનને કે છે. એ કેવું ગણાય, મોટો ઓલો અબજોપતિ કોઈ ભિખારી ઓલા ઝુંપડપટ્ટીમાં ગયા હોય અને પછી પેલો ઝુંપડપટ્ટી વાળો કે જો ગેટ્સ તો આમ છે, બિલ ગેટ્સ તો આમ છે, હમણાં હિન્દુસ્તાનમાં 4,000 કરોડ રૂપિયા રોકવાનો છે, એનું પ્લેન છે, પણ ઓલો જ સામે ઉભો છે, તો ઓલાને કેવું થતું હોય લૌકિક દ્રષ્ટિએ. એમ પેલી વજીભાઈ મહારાજનો મહિમા કહે છે અને મહારાજ બધું સાંભળે છે. આ તો ભગવાન નટરાજ છે એટલે પોતાની જે નટલીલા છે ને આ પોતાનું, એ બધા જ ભાવને સંતાડીને મહારાજ પૂરેપૂરું એમાં બરાબર આ નાટકમાં જે ઇન્વોલ્વ છે ને એ બહુ મજા આવ્યું છે. અને પછી મહારાજ પોતે શું કહે છે, એ લોકો એવું બોલતા એ સમાજમાં કે ભગવાન છે ને એ તો ત્રિયુગી છે. શું છે, એટલે કે સતયુગમાં આવે, દ્વાપરમાં અને ત્રેતામાં, કળિયુગમાં ભગવાન હોય જ નહીં. આ નક્કી કોને કર્યું, આ માણસ જાત નક્કી કર્યું કે ભગવાન કે ત્રિયુગી હોય, કળિયુગમાં આવે જ નહીં. અરે ભગવાન તો સર્વતંત્ર સમર્થ છે, એને જ્યારે જે સમયે જે યુગમાં જે જગ્યાએ જે રીતે પ્રગટ થવું હોય જે કામ કરવું એ કરી શકે. પણ લોકો જે બોલતા હતા ને એનું મહારાજ એક એક શબ્દ એને જવાબ આપે છે કે ભગવાન તો ત્રિયુગી છે, કળિયુગમાં હોય નહીં. કળિયુગમાં ભગવાન ક્યાંથી હોય, કે આપણા બધા કર્તવ્ય કેવા હોય એમાં ભગવાન આવે, પણ કળિયુગમાં જ વધારે જરૂર પડે ને, ભગવાન ત્યાં જ આવે ને.
બધા બહુ રોગી થતા હોય ત્યાં જ હોસ્પિટલ ખોલવી પડે ને, બાકી શું બધા હેલ્ધી હોય ને એરોબી એવરગ્રીન ની જેમ તમારે, તો ત્યાં શું બિચારો કરો ડોક્ટર. એટલે જ્યાં બધા બહુ જાત જાતના સ્કીન ડિસીઝ થતી હોય ત્યાં ડર્મેટોલોજીસ્ટ છે ને એ સેવા આપે બરાબર, કે ભાઈ અમારે આમ આમ રોગ છે ને આ રોગ છે, પણ ત્યાં બીજા શું કરવાના એમ. જયારે કળિયુગમાં વધારે કળિયુગનો પ્રભાવ હોય ત્યારે ભક્તોને કળિયુગના પ્રભાવથી બચાવવા અને નવા મુમુક્ષ જીવોને સત્સંગમાં લાવવા, ભગવાન ગમે ત્યારે ગમે તે જગ્યાએ અવતાર લે. એટલે કે છે કે કળિયુગમાં ભગવાન ન હોય. અને ઓલી બાઈ શું કે છે ખબર, કહે માઈ, હા મહારાજ પોતે કે છે, કાશી સુધીના શાસ્ત્રી તેડાવું, સભા ભારે ભભકાથી ભરાવું, નક્કી નિર્ણય તે સહુ કરે, પ્રભુ સ્વામી નારાયણ ઠરે. મહારાજ કે છે કે કાશી સુધીના વિદ્વાનોને બોલાવીએ. હવે અત્યારે તો કે આવું વિદ્વાન જેવું કઈ રહ્યું નથી, અત્યારે તો કોઈને આવો કોઈ ખ્યાલ નથી, પણ પેલા કોઈ પણ સંપ્રદાય શરૂ થાય ને, એટલે સંપ્રદાય શરૂ થાય એટલે શું, મંદિર બાંધ્યું, મૂર્તિ ભદ્રાવી, ઘંટ લટકાયો, તે એક પૂજારી હોય અને પંચામૃત આપે, એટલે સંપ્રદાય શરૂ થઈ જાય. આપણા હિન્દુ ધર્મના ત્રણ મુખ્ય ગ્રંથો વેદ, ઉપનિષદ અને શ્રીમદ ભગવદ્ ગીતા, આના ઉપર તમે કોઈ બ્રહ્મસૂત્ર, આ બધા આપણા ગ્રંથો છે ને, એના ઉપર તમારે કોઈ તમારો તાત્વિક સિદ્ધાંત શું છે, પ્રસ્થાંતરી અથવા એવું તમે લખો કે ભાઈ અમારો સિદ્ધાંત આ છે, અમે અદ્વૈત ને શુદ્ધાદ્વૈત ને દ્વૈતાદ્વૈત આપણે વિશિષ્ટાદ્વૈતી ગણાઈએ, અને એનું ચર્ચા થાય એમ, એ બધા વિદ્વાનો ભેગા થાય, એમાં પાછા બધા અમથાભાઈ ટપોભાઈ બકોરભાઈ ન હોય, એને શું સંસ્કૃતની ખબર હોય, પણ બધા જ મહાપ્રકાંડ વિદ્વાનો હોય. એમાં તમે જે પોઈન્ટ મૂકો કે અમારા સંપ્રદાયનો સિદ્ધાંત આ, તો સામેવાળા એ 100 જાતના અલગ અલગ બધા કોટેશન લગાવી તમારો પોઈન્ટ ઉડાડે એમ, એ પોઈન્ટને ઉડાડી મૂકે. એટલે તમારે પાછો તમારો પોઈન્ટ સાચો છે માટે પેલા 100 કોટેશન હતા ને એ ખોટું થયું, તમારે પાવરફુલ બીજું કોટેશન આપવું પડે. એવી દિવસો સુધી ચર્ચાઓ થતી હતી, અત્યારે આવી કઈ ચર્ચા ન થઈ. બાપા હમણાં બેંગ્લોર ગયેલા 7-8 વર્ષ પહેલા, ભદ્રેશ સ્વામી ને બધા, આવો અરવિંદભાઈ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પ્રમુખ સ્વામી મહારાજ થોડા વર્ષો પહેલા જયારે બેંગ્લોર ગયેલા અને આપણા ભદ્રેશ સ્વામી, ભક્તિ સાગર સ્વામી, પ્રભુચરણ સ્વામી, રસિક વિહારી સ્વામી ભણતા હતા, એટલે એ વખતે છે ને બધા વાત કરી કે બાપા બેંગ્લોરમાં સંતો રાખવા, એ બધા વિદ્વાનો બહુ હોય. ત્યારે સ્વામી એવી વાત કરી કે પહેલા તો વિદ્વાનોની છે ને મિટિંગો થતી એમ, અત્યારે એવું કશું જ નહીં, મોટાભાગના કઈ તત્વજ્ઞાનનું કઈ પડ્યું નથી એમ. તત્વજ્ઞાન શું, મહારાજે સંપ્રદાયની પુષ્ટિનું વચનાત લખ્યું છે ને, મધ્યનું 98 વચનાવરણ, કે આપણો જે સંપ્રદાય છે એનું મહારાજે આખું પહેલેથી છેલ્લે સુધી વાત કરી છે કે આપણો ઉદ્ધવી સંપ્રદાય છે. કારણ કે મહારાજના ગુરુ રામાનંદ સ્વામી ઉદ્ધવના અવતાર હતા અને આપણા નીતિ નિયમ આપણા શાસ્ત્રોની એમાં બધી વાત કરી છે. પણ એ સત્સંગીઓને ખબર પડે, અચિંતાનું કોઈ પૂછીએ ને કે શિક્ષાપદ્રીમાં 8 સત્શાસ્ત્ર મહારાજે સ્વીકાર્યા છે એનું નામ બોલો, તો આપણે સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ કે પૂરું કરી દઈએ. 8 શાસ્ત્રના નામે નથી આવડતા આપણને, પછી એમાં વાંચવા ક્યાં જવાનો છે. તો શાસ્ત્રોની ચર્ચા તો અત્યારે કોઈ કરતું જ નથી. એટલે શ્રીજી મહારાજ વજીભાઈને કહે છે કે કાશી સુધીના, એટલે જામનગર છોટી કાશી ગણાતું અને જામનગરથી બનારસ વારાણસી ત્યાં સુધીના તમામ વિદ્વાનો ભેગા થાય અને એ લોકો ચર્ચા કરે અને પછી જો નક્કી કરે ને સ્વામિનારાયણ ભગવાન છે તો અમે સ્વામિનારાયણને ભગવાન માનીએ, એવું સ્વામિનારાયણ ભગવાન વજીભાઈને કહે છે. લો કે આ શાસ્ત્રીઓ નક્કી કરે, વિદ્વાનો નક્કી કરે ને તો હું માનું. કારણ કે લોકો એવું બોલતા, કેટલાક વિદ્વાનો હોય ને એ સમયે એવું બોલતા કે આ લોકો તો બધું પોતાનું દિંડક ચલાવ્યું છે, પણ બધા વિદ્વાનો નક્કી કરે. પણ શ્રીજી મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એ કઈ જેવા તેવા થોડા હતા, પ્રકાંડ વિદ્વાનો હતા. અને એ લોકોનું જે આખું જે વચનામૃત છે, આપણા ગ્રંથો, સત્સંગી જીવન છે, આપણા ઘણા બધા ગ્રંથો, એમણે જે બ્રહ્મસૂત્ર પર ભાષ્ય લખેલું છે, આ બધું વાંચીએ તો શ્રીજી મહારાજ પોતે ભગવાન તો હતા, પણ મહારાજે વતનાતમાં લખ્યું છે અમે બુદ્ધિવાળા છીએ તો અમને બુદ્ધિશાળી ગમે છે. એટલે મહારાજની પાસે પ્રકાંડ વિદ્વાન સંતો હતા. એ જો સ્વામિનારાયણ ભગવાનને અલવિદા કરીને ભાગી જાય ને તો એક એક સંપ્રદાય ચલાય એવા તેજસ્વી, એવા બુદ્ધિશાળી, એવા હોશિયાર સંતો હતા. પણ લોકોના નજરમાં એવું હતું કે ભાઈ આ તો બધાએ ઠેરાવી દીધું છે એમ, નક્કી કર્યું, એટલે સ્વામિનારાયણ ભગવાનની જય કરીને સંપ્રદાય ચાલ્યો. એટલે મહારાજ વજીભાઈને કહે છે કે આ બધા શાસ્ત્રીઓ આવે અને એ નક્કી કરે ને તો હું સ્વામિનારાયણને ભગવાન માનું. ત્યારે પેલી બાઈ છે ને વજીભાઈ, જો રામદાસની કથા એમને કેવી સાંભળી હશે, આપણે લાગે કે આટલા બધા જવાબ આપે છે, તું લંગોટો છે, તું ધૂતારો છે, તું બાવો છે, તું 84 માં ફરી જો સ્વામિનારાયણ આશરો નહીં કરતો, આવા જે શબ્દ બોલવા, તો રામદાસભાઈની કથા એમને કેટલી અંદર સ્પર્શી ગઈ હશે અને કથા પ્રમાણે એને કેટલો કથામાં વિશ્વાસ મૂક્યો હશે, તો આવા શબ્દ એ બોલે છે.
હજી તો કઈ સત્સંગ છે ને કે બહુ બે પેઢીનો એવો નથી, નવો તાજો સત્સંગ છે. પણ સત્સંગ ગમે ત્યારે થાય, પણ જયારે ભગવાન અને સંતના અને આપણા શાસ્ત્રોના કથા વાર્તામાં આપણે વિશ્વાસ આવે ને ત્યારે આપણને અંદરનું ખમીર છે ને એ જુદું હોય છે. એ વખતે આપણે જે બોલીએ એનો રણકો હોય, શું હોય? રણકો હોય. નહીં તો પછી આપણે કે ના સ્વામિનારાયણ ભગવાન છે એમ આપણે બોલીએ, પણ પેલી બાઈને જે રણકાર હતો ને એવો જબરજસ્ત હતો ને કે શ્રીજી મહારાજ સ્વયં સામે છે અને મહારાજ છે છતાં પણ પેલી બાઈ મચક ન થાપતી કે ભાઈ ભગવાન તો સ્વામિનારાયણ છે અને તું બાવો છે, આમ છે તેમ છે, એવું બધું કહે છે. અને એ વખતે પેલી બાઈ સ્વામિનારાયણ ભગવાનને કહે છે, કહે માઈ જો વાત તપાસી ઋષિઓ જમુના તટવાસી, શાસ્ત્ર અભ્યાસ કીધેલો એણે કૃષ્ણને નવ ઓળખ્યા તેને, ત્યારે આજના શાસ્ત્રી બિચારા પ્રભુ નિર્ણય શો કરનારા, પશુ પાળનારે પ્રભુ જાણ્યા અને બ્રહ્મા પોતે ભરમાયા. પેલી બાઈ શું કે છે મહારાજને, એ બધા શાસ્ત્રીઓ નક્કી કરે કે મારા સ્વામિનારાયણ ભગવાન છે. તો બાઈ કે છે કે જો ભાઈ જે કૃષ્ણને ઓળખી ગયા ને એ પામી ગયા. ભગવાન તો આ લોકમાં આવે ત્યારે એને ઓળખવા મહત્વનું છે. જે યોગી મહારાજ સાદી ગુજરાતીમાં બોલતા કે હીરાની ખાણ, સોનાની ખાણ, ઓળખાણ. બાપા શું કહેતા? ઓળખાણ એ મોટી ખાણ છે. આપણે હીરાની ખાણમાં બે પૈસા ભાગ હોય ને જો બરાબર ચાલતી હોય તો. અત્યારે તો ટાંઝાનિયામાં પણ ઘણી બધી બંધ થઈ ગઈ છે, પણ પહેલા સિંજિયાંગા બધે ખાણ હતી. લક્ષ્મણ બેરિસ્ટર જે યોગી બાપાને મળેલા 1955 ને 1960માં, તેને કંઈક 2 કે 5 પૈસા ભાગ હતો. પણ એ જમાનામાં લાખો રૂપિયાને આવતા હતા. હીરાની ખાણમાં 2 પૈસા ભાગ હોય તો લાખો ને કરોડો આવે. અને બોચાસણમાં ને તમારા બોરસદમાં A to Z પ્રોવિઝન સ્ટોર, સાવણા ને સોનલો ને કાઠી ને દોરડું બધું મળશે. એમાં 70% ભાગ હોય તો કેટલા મળે? એમ તમે ક્યાં રોક્યા છે એ મહત્વનું છે. 2 પૈસા હીરાની ખાણમાં. એમ યોગી મહારાજ કે ભગવાનની ઓળખાણ અને કેટલી મહત્વની છે. આપણે પરમ દિવસે અહીંયા બોચાસણ સાપની સભામાં વાત કરેલી કે મહારાજ જયારે ખંભાતની બાજુમાં બુધેજમાં ગયા નીલકંઠ વરણી, અને શ્રીજી મહારાજ કીધું અમને ભૂખ લાગી છે કઈક આપો. પેલી દાસી શું કે દરબાર ખોડાભાઈના ઘરમાં એક દાસી હતી કામ કરનારી, એ કે જા જા કે તારા જેવા તો ઘણા હોય. શું કે મહારાજ કે અમને બહુ ભૂખ લાગી છે, અમને રાંધેલું અનાજ આપો. કે તારા જેવા તો બહુ આવે. કે મહારાજ કે અમ જેવા તો અમ એક જ. પેલી સમજે ગયા, પણ મહારાજે બહુ આગ્રહ રાખ્યો ને તો પછી ખોરી જુવાર આપી. અને મહારાજે 2 દાણા જમ્યા, કારણ કે ભગવાન તો કલ્યાણ કરવા આવેલા. અને પછી બીજા કબૂતરાને ફેંકી દીધા, એ લોકો બધા બીજે જન્મે ઉડતા ઉડતા બધા પછી બધા રવા પર ને સુખપુર ને બળદિયા ગયા. એટલે કચ્છી કબૂતર કહેવાય આપણે, એ જે પ્રસાદ ભગવાનનો ખાધો ને, એટલે એનો પણ મોટો પુણ્ય ગણાય. તો પેલી બાઈ હતી ને એને મહારાજને જમવાનું ન આપ્યું કે તારા જેવા ઘણા હોય. તો જો શ્રીજી મહારાજની ઓળખાણ, મહારાજ કે આમ જેવા તો આમ એક જ, એ કઈ જાણે જે કથા વાર્તાના શબ્દથી જે એકદમ જેને એક એક શબ્દનો મર્મ ખબર પડે ને એને કથામાં મજા આવે. જે મુક્તાનંદ સાહેબ લખ્યું છે, મુક્તાનંદ એ મર્મ અલૌકિક, મુક્તાનંદ એ મર્મ અલૌકિક, પ્રેમી ઉર માયાણે સુખની સીમા રે ગઢપુરવાસી માણે. મુક્તાનંદ સાહેબ કહે છે કે જે મર્મની વાતો છે ને એ જેના હૃદયમાં પ્રેમ ભક્તિ હોય, જે ભગવાનને સત્પુરુષમાં જોડાયો હોય, આત્મબુદ્ધિ થઈ હોય ને એ મર્મના વચન પકડી પાડે. બાકી ઘણાને પકડાય જ નહીં. ઘણા વર્ષો પહેલા 1974માં પ્રમુખ સ્વામીજી મહારાજ વિચરણ કરવા માટે ખાનદેશમાં ગયેલા, ધોળિયા અને જલગાંવની વચ્ચે. એને પૂર્વ ખાનદેશ ને પશ્ચિમ ખાનદેશ ગણાય છે. અને એ બધા મૂળ આપણા ચરોતરના પટેલિયા હતા. 500 વર્ષ પહેલા કોઈ પેટલીના, કોઈ ગાડાના, કોઈ ચાંગાના એનો વહી વંચો એવો છે, પણ બધા ગુર્જર પટેલ જ ગણાય હજી. અને શાસ્ત્રી મહારાજ જયારે આ સંસ્થા શરૂ કરી, એ વખતે આપણે જે મહેસૂલ જે ગવર્મેન્ટને આપવાનું હતું એ વખતે આપણી પાસે પૈસા નહોતા, અને ખાનદેશના બધા પાટીદાર ભક્તો હતા એને થોડી ઘણી મદદ કરેલી. એટલે સ્વામીને ખાનદેશ ઉપર બહુ પ્રેમ શાસ્ત્રી મહારાજને, અને પ્રમુખ સ્વામી મહારાજ અને ખાનદેશના હરિભક્તો ઓતપ્રોત એકદમ. તમે કોઈ નામ બોલો ને કે આ વરખેડા ગામ છે ધોળિયાથી 6 કિલોમીટર દૂર, કે સ્વામી આમના વિલાસ છે, તો પ્રમુખ સ્વામી મહારાજ કે વિલાસ એટલે પુરુષોત્તમનો દીકરો, એના બાપા ગજમલ, ગજમલ લોટુ, લોટુ હાંડુ, હાંડુ માજન, 6 પેઢીનું નામ કહી દેલો. હવે ખાનદેશમાં તો સ્વામી કે વારંવાર જતા નથી, પણ શાસ્ત્રીજી મહારાજે પ્રમુખ સ્વામીજીને કીધેલું કે આજે 8 ગામ છે બધા, વરખેડા, જાપી, મોહાડી, ધનુર, સોનગીર, કુસુંબે અને સાકોરે, એ બધા મારા ગોકુળિયા ગામ છે, એટલે નાનદા તારે સાચવાના.
અને પ્રમુખ સાંઈ મહારાજ આજે પણ આટલી મોટી સંસ્થાનો આપણો જે ભવ્ય વિકાસ છે, તો પણ ખાનદેશના એક એક એમને બધો ઇતિહાસ ખબર. તો પ્રમુખ સાંઈ મહારાજ ખાનદેશમાં વિચરણ કરવા ગયેલા. અને જો ભાઈ કે આપણે જયારે ખરેખર કથાવાર્તા સાંભળી હોય તો ઘણી વાર લૌકિક દ્રષ્ટિએ સત્પુરુષનો યોગ ન થાય, કારણ કે શાસ્ત્રી મહારાજ ધામમાં ગયા પછી યોગીજી મહારાજ ખાનદેશમાં ગયા જ નથી. એકે વાર 20 વર્ષમાં એકે વાર નથી ગયા, તો પણ કોઈ સત્સંગની નિષ્ઠા ટળી નથી. એને નિષ્ઠા પાકી તો પ્રમુખ સ્વામીજી પહેલી વાર ખાનદેશમાં ગયા. અને અમલનેર છે, જલગાંવ ડિસ્ટ્રિક્ટમાં અમલનેર કરીને આપણું મંદિર છે ત્યાં, તેની બાજુમાં ગલવાડા ગામ છે. એટલે સ્વામીજી ત્યાં ગયેલા એટલે ગાડામાં મોટી નગર યાત્રા નીકળે, ગાડું હોય ને બુલોક કાર્ડ, એમાં બાંકડો પધરાવે અને બાંકડાને કાઠીથી બાંધે અને એના પર બાપાને બેસવાનું અને ઉબડ ખાબડ રસ્તામાં એ ગાડું ચાલે અને બધા ત્યાં તો આરતી ઉતારવાનું બહુ મહિમા, બધા જેટલા મરાઠી હોય ને આરતી લઈને આવે અને આરતી લાખી ન બોલે, આમ આમ કરે આરતી પૂરી અને તમને ચાંદલો કરે એટલે આમ ચપટી જ ભરે, કંકુ છે ને આમ લઈ આમ કરે, આમ ચાંદલો નહીં કરવાનો, ભગવાનની કપાળમાં પડે આંખમાં પડે જ્યાં પડે તેમ. એ લોકોને ત્યાંની સ્ટાઇલ એ. તો બાપા ગલવાડા હતા ને એ વખતે અમલનેર કરીને જે બાજુનું જે ટાઉન છે, તાલુકા પ્લેસ છે, ત્યાંના એક આપણા હરિભક્ત છે નારાયણભાઈ સોની. હવે એ લોકો સોની કામ કરે, મૂળ ગઢડાના સ્વામિનારાયણ ગઢડું, અને એ લોકો સોની કામ કરે ત્યાં ગયેલા. એ લોકોએ મોટું મકાન બાંધેલું, પોતાના 5 દીકરા એક સાથે રહે એક જ કેમ્પસમાં મકાન બાંધેલા, બધાના રસોડા જુદા પણ કેમ્પસ એક. અને એ લોકોએ મોટી ભાગવતની પારાયણ બેસાડેલી અને કાઠિયાવાડમાંથી બધા એના 300-400 મહેમાન ત્યાં આવેલા. એમાં જે નારાયણભાઈ હતા ને એ તો પોતે માતાજીને ભક્ત હતા, તો એમના પત્ની નિંગાળાના અને પત્ની સત્સંગ લઈને આવેલા ને, એટલે એને સ્વામિનારાયણનો પરમ ભરોસો. જો ઘણીવાર બહેનો છે ને એ પાકા હોય ને તો એ જ્યાં જાય ને તો સત્સંગ ફેલાવે. આપણા ઝાલાવાડમાં ઘણા દરબાર ક્ષત્રિયોના જે બેન દીકરીઓ છે એ પરણીને જ્યાં ગયા ને તો સત્સંગ લઈને ગયા છે. તો આ નારાયણ કાકાના પત્નીને પાકો સત્સંગ અને અવડું મોટું વાસ્તુ વિધિ, 400 મહેમાનો, ભાગવતની કથા, એમાં એ બેનને કાને શબ્દ પડ્યા કે સ્વામિનારાયણના સંતો અહીંયા આવ્યા છે. હવે એ લોકો તો જૂના મંદિરને માને, પણ એને થયું કે આપણે 25 વર્ષથી અહીંયા ખાનદેશમાં છીએ પણ ભગવા કપડાના દર્શન નથી થયા. જો આપણે પહેલે દિવસે વાત કરેલી ને કે અતિ પરિચય અવગના, બહુ પરિચય થાય ને એટલે અવગના થઈ જાય. હવે એને ભગવા કપડાના દર્શનની ઈચ્છા. અને આપણે ચરોતરમાં તો કે લાપસીમાં લીટા છે, સંતો આપણા ઘરે ને આપણા ગામમાં આવે અને બોચાસણને તો કાયમ ફાયદો, કે 20 સંતોના દર્શન થાય થાય ને થાય જ. 20 શતાબ્દી હોય કે 4th શતાબ્દી હોય અને બધા સંતો ગયા તો 5 સંતો તો બોચાસણમાં હોય ને હોય જ. એટલે ભગવા કપડા જો રોજ દેખાય ને એને મહિમા ન હોય કે આ તો ફરફર કરે છે કે. અને પહેલી બાઈને એવું કે મારે સ્વામિનારાયણના સંતોના દર્શન કરવા છે, એટલે દીકરાને કીધું કે ચંદુ બાજુમાં અમલનેર આપણે ગલવાડા છે ને ત્યાં સ્વામિનારાયણના સંતો આવ્યા છે, તું બોલાવી લાવ. એટલે ચંદુભાઈ સ્કૂટર લઈને ગલવાડા ગયા. પ્રમુખ સાંઈ મહારાજ પધરાવણી નીકળેલા, છબીલ માજર ને બધા હતા ને બધા ભેગા હતા. અને પધરાવણી પાછું કઈ ત્યાંની પધરાવણી એટલે કઈ સૂકા મેવા ને જ્યુસ પીવો અને ફ્રૂટ ને કાંઈ ન હોય, કડબની ગંજી ઉપર બેસવાનું અને ઢોસા ઉપર બેસવાનું અને બધાને મને કંઠી આપો કંઠી આપો, બધાને કંઠીનો બહુ મહિમા. અને પગે લાગે એટલે એવી રીતે લાગે કે આપણે લાગે આપણો ટાઈમ પગે લાગવામાં જ ખવાઈ જાય એમ. તમારા પગ જો આમ વસ્ત્રથી ઢાકેલા હોય ને તો સ્વામી પાઈ દ્યા, એટલે તમારે કપડું હટાવવાનું રીતસરનું એમ. અને પછી તમારા ચરણના છેક સુધી માથું ઝુકાવે ત્યારે પ્રણામ પૂરા થયા કહેવાય. એ લોકોને પ્રણામ એટલે આપણે તો અહીંયા બહુ નજીક હોય ને એટલે સંતોને ખભે અડી દઈએ કેટલીક વાર. તો હું ઘણી વાર કહું છું કેટલાક સત્સંગી છે ને એમ નવા આવે ને તો પછી સંતો કંઠી ફેરાવે તો અમને દંડવત કરે. એટલે અમે કે ભાઈ બાપાને દંડવત થાય, સદગુરુ સંતોન થાય, અમને ન થાય. તો કે ના કરવા દો ને કે અમે ના પાડીએ ભાઈ, જરૂર નહીં. પછી 3 મહિનામાં બંધ થઈ જાય, પછી પંચાંગ પ્રણામ કરે. આપણે કે એ જરૂર નહીં, જય સ્વામિનારાયણ કહેવાય ભાઈ. પછી 3 મહિનામાં પંચાંગ પ્રણામ બંધ કરે, કારણ કે સત્સંગ પરીક્ષા આપી પ્રારંભમાં ડિસ્ટિંક્શન આવી ગયું એને. એટલે સયાનંદ સ્વામી મહારાજની, અક્ષર પુરુષોત્તમ મહારાજની, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની, ભગતજી મહારાજની, શાસ્ત્રીજી મહારાજની, યોગીજી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની, પ્રમુખ સ્વામી મહારાજની. આપણી સંધ્યા સભામાં પૂજ્ય સ્વામી બાપા પણ આપણને દર્શન દાન દેવા માટે પધાર્યા છે, તો આપણે આરતી સુધીની જે કથા છે એમના દર્શન કરતા કરતા આપણે શાંતિથી સાંભળીશું. આપણે જે પ્રસંગ ચાલતો હતો કે વજીભાઈ મહારાજને કહે છે કે તમે શાસ્ત્રી તેડાવો પણ ભગવાનને ઓળખવા એમાં તો શાસ્ત્ર પડ્યા રે બિચારા. અને આપણે જે પ્રસંગમાં જે ખાનદેશનો પ્રસંગ યાદ કરતા હતા કે ખાનદેશમાં પ્રમુખ સ્વામીજી ગલવાડા હતા
અને ચંદુભાઈ સ્કૂટર લઈને ગયા કે સ્વામી મારી બાની ઈચ્છા છે કે તમે અમલને રાહો. હવે પ્રમુખ સાંઈ મહારાજ વર્ષો પછી ગલવાડ આવેલા અને આપણો પ્રોગ્રામ હોય અરવિંદભાઈ સાહેબ નેરોબી બાપા 15 દિવસ રોકાવાના હોય એમાં કોઈ પણ સેન્ટર 2 દિવસ લઈ જાય તો આપણે કે 2 દિવસ વધારો પણ અમારે નેરોબીમાંથી નહીં તોડો. અને અમારે એવું હોય બરોડામાં હોય 15 દિવસ અને કોઈ બાજુવાળા કે બાપા 2 દિવસ જંબુસર આપો તો આપણે સ્વામીને કહીએ 15 + 2 કરો પણ અમારામાંથી 2 કટ નહીં કરો એમ. કારણ કે ભગવાનને સત્પુરુષનો લાભની તો બધાને પડી હોય એટલે બધા ગલવાડાના હરિભક્તો ના પાડી કે સ્વામીને અમે નહીં આવવા દઈએ. એટલે પેલા ચંદુભાઈ કે સ્વામી અમારા ઘરે આવું મોટું વાસ્તુવિધિ છે, મહેમાનો આવ્યા છે, મારી બાની એટલી બધી ઈચ્છા છે કે આપણે વર્ષો પછી સ્વામિનારાયણ સંતો ખાનદેશમાં આવ્યા છે માટે તું બોલાવી લાવ. એટલે પછી પ્રમુખ સાંઈ મહારાજે એ છબીલ મહાજનને બધાને વિનંતી કરી કે આ લોકોની ઈચ્છા છે અમે 15-20 મિનિટ જઈ આવીએ, અહીંથી કઈ અમલનેર દૂર નથી. પ્રમુખ સાંઈ મહારાજ અમલનેરમાં નારાયણ કાકાને ઘરે ગયા અને ત્યાં ભાગવતનું પારાયણ હતું એટલે બધા સગા સંબંધીની ઓળખાણ કરાવી કે મારા સગા થાય. કારણ કે એ લોકોનું બહુ મોટું ફેમિલી નારાયણભાઈને 5 દીકરા અને 4 દીકરી એટલે ભાઈ તમે સમજો કે એનો મોટો પરિવાર કેટલો મોટો થાય એટલે બધાની ઓળખાણ સ્વામીને કરાવી. પછી પ્રમુખ સાંઈ મહારાજ જયારે આશીર્વાદ આપતા હતા તો સ્વામીજી કે જો નારાયણ કાકા તમે ગઢડાના, શું કે તમે ગઢડાના, આ શાસ્ત્રી જે કથા કરવાના બ્રાહ્મણ હતા ને એ ગઢડાના હતા. સ્વામી કે શાસ્ત્રી ગઢડાના ને અમે ગઢડાના, શું કે અમે ગઢડાના. હવે આ લોકો તો મહારાષ્ટ્રમાં છે ને કોઈ પણ હો હો આમ કરે, શું કરે એટલે કે યસ કે નો ખબર ન પડે આપણે આનો હા પાડી કે ના પાડી એમ. આ લોકોની ટિપિકલ સ્ટાઇલ છે એમ. તો બાપા કે અમે ગઢડા હતા. પછી એ લોકોએ વિનંતી કરી બાપાને કે સ્વામી અમારા અમલનેરમાં મંદિર કરો. તો બાપાએ આશીર્વાદ આપે પહેલા સત્સંગ કરો, શું કે સત્સંગ કરો, રવિસભા કરો પછી મંદિર થશે. એટલે 1976માં સત્સંગ કરવાની વાત કરી, 20 વર્ષ સુધી રવિવારની સભા કથા વાર્તા ભજન ભક્તિ કર્યા અને 1996માં અમૃત મહોત્સવ પત્યો ત્યારબાદ બાપાએ અમલનેરની પ્રતિષ્ઠા કરી. પણ બાપા જે બોલ્યા ને તમે ગઢડાના, શાસ્ત્રી ગઢડાના, અમે ગઢડાના. હવે પ્રમુખ સાંઈ મહારાજ તો મૂળ ગઢડાના નથી આમ જોવા જઈએ તો, આપણે એમનું જન્મસ્થાન તો ચાણસદ કહેવાય. તે ગઢડાના બોલ્યા તે લોકો ચંદુભાઈ કે અમને 20 વર્ષે ખબર પડી કે પ્રમુખ સાંઈ ગઢડાના એટલે કે જે ગઢડામાં શ્રીજી મહારાજ રહેલા. એ શ્રીજી મહારાજે કહ્યું કે હું સંત થકી જરાય જુદો નથી. પ્રથમનો 68મો વતનાદ કે અષ્ટ પ્રકારની મૂર્તિમાં ભગવાન રહે છે અને સંતમાં સર્વ પ્રકારે રહે છે. તો કે આ સત્સંગ કરતા કરતા આજે મર્મ છે ને, આપણે કે મુક્તાનંદ એ મર્મ અલૌકિક પ્રેમી ઉર્મા આણે, કે આ મર્મના વચનો જે સ્વામીજી બોલે તો ભક્તોને આનંદ આવે અને બીજા બધા તાળી પાડે ને ભક્તો. તે અજાણ્યા આમ જુએ કે આ લોકો કેમ તાળી પાડે છે, અરે ભાઈ આ મર્મ હતો એમ. એટલે અજાણ્યાને ખબર ન પડે એમ મહારાજ વજીભાઈને કહે છે કે કાશી સુધીના શાસ્ત્રી તેડાઓ એ લોકો બધા ઠરાવ કરે, શાસ્ત્રાર્થ કરે, ચર્ચા કરે અને સ્વામિનારાયણ ભગવાન છે એમ નક્કી કરે ને તો હું ભગવાન માનું. ત્યારે વજીભાઈ કહે છે કે બધા શાસ્ત્રીઓ શું ભગવાનનો નિર્ણય કરે, બધા શાસ્ત્ર છે, બુદ્ધિ છે, એ તો ભગવાને આપ્યું છે ને. ભગવાન છે ને એ તો સ્વયં છે જ, સૂર્ય સ્વયં પ્રકાશિત છે, એનો નિર્ણય કોણ કરે? 1000 આજ્ઞા ભેગા થાય, 1 કરોડ આજ્ઞા, એ બધા ઠરાવ કરે કે અમે 1 કરોડ આજ્ઞા પોતા સહી ભેગી કરીએ છીએ કે આજથી સૂર્ય તેજસ્વી છે એવું અમે સ્વીકારીએ છીએ. તો એમાં કઈ સૂર્યનો કઈ તેજસ્વી પણ કઈ એનાથી વધે છે? એ તો છે જ એમ. એટલે ભગવાનને સંતો સ્વતઃ સિદ્ધ છે, જે 5 ભેદ અનાદિના છે, જે ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ, એમ બ્રહ્મ અને પરબ્રહ્મ એનો નિર્ણય કરનારા શાસ્ત્રી બુદ્ધિશાળીનું કઈ કામ નથી. એટલે ગુણાતીતસાહેબ પોતાની વાતોમાં લખ્યું છે કે અમારો અભિપ્રાય તો છે ને કોણ જાણે, તો કે શુકમુનિ શુકદેવજી છે, જનક છે, નારદ છે, એ અમારું જાણે, પણ લલ્લુ બેચર મણકી લલ્લુ બાદર અમારો અભિપ્રાય શું જાણવાના છે? એ જમાનામાં બુટલેગર હશે, મોટા અબ્દુલ લતીફ જેવા કઈ એ જમાનામાં જીવતા હશે અને કરોડોપતિ હશે, પણ શાસ્ત્રનામાં કઈ નહીં જાણતા હોય. એમ ભગવાનને સત્પુરુષ છે એનો નિર્ણય શાસ્ત્રીઓ છે ને એ શાસ્ત્રની ચર્ચા કરે, પણ ચર્ચા કરે એટલે કે કામ ક્રોધ વાસના વિકૃતિ અહમ મમત્વ ટળે, એ તો ચર્ચા છે. અને ભગવાનને સત્પુરુષ કદાચ ચર્ચા ન કરે, સાદુ ગુજરાતી બોલે તો એ તો માયાથી પર છે. અને માયાથી પર જે ભગવાન હોય એનો નિર્ણય કરનારા, માયાથી નીચે રહેનારા શાસ્ત્રીઓ એ શું કરવાના છે? એવું બાઈ છે ને શ્રીજી મહારાજને આમ જબરજસ્ત જવાબ આપે છે અને કહે છે, ત્યારે આજના શાસ્ત્રી બિચારા પ્રભુ નિર્ણય શો કરનારા, પશુ પાળનારે પ્રભુ જાણ્યા અને બ્રહ્મા પોતે ભરમાળા, ચાલે બુદ્ધિનું બળ ન લગાર, કૃપા કૃષ્ણની હોય પાર, પૂર્વ નો હોય શુભ સંસ્કાર, ઓળખાય પ્રભુ અવતાર. કહે શ્રીજી બધી વાત ખોટી, પેલી બાઈ મહારાજ ને આવું વાત સમજાવે છે,
ત્યારે શ્રીજી મહારાજ કહે છે, કહે શ્રીજી બધી વાત ખોટી, ભ્રમણા તારા ચિત્ત માં ચોટી, બોલી બાય તું જાને લંગોટા, ખોટો તું ને તારા ગુરુ ખોટા. લો બાઈ તો ધડ કરતી મહારાજ લંગોટા જ કહી દે છે. અને સાધુ ને તમે લંગોટા કહો ને મોટું અપમાન ગણાય. સાધુ ને સાધુ ગણાય, આદરણીય મહામહિમ બધું હોય, પણ આપણે કહે ને તબલા વાદક હોય ને, અનિંદો ચેટર્જી, ઝાકીર હુસેન ને કાશીનાથ મિશ્રા, એને તમે તબલીઓ કહો ને, એ તબલા વાદક નું અપમાન ગણાય, એને તબલા વાદક કહેવાય. હવે આ તબલીઓ તબલા વગાડ છે એમ સાધુ ને લંગોટા કહીએ ને, એ જેમ દરબાર ને ટેટાઈ ગયો ને, એનું જેમ અપમાન ગણાય ને, એમ જબરજસ્ત નું અપમાન ગણાય. તો કે તું લંગોટા, તું ખોટો છે, તને શું ખબર પડે, તું માં વાત કરે છે, પણ ભગવાન તો દયા કરે તો ભગવાનનું સ્વરૂપ જણાય છે. અને આપણા શાસ્ત્રોમાં લખ્યું કે હું જેની ઉપર કૃપા કરું છું એ ભગવાનનું સ્વરૂપ જાણે છે. એમાં શાસ્ત્રી વિદ્વાનો બધા જ છે ને એ માર્યા ફરે. પેલો ગ્રહ રાજા હતો ને, એ ભગવાનના ચરણ ધોઈને હોડીમાં બેસાડે છે. એને ખબર હતી કે આ ભગવાન છે. આપણે જે દુલાગ આગે ભજન લખ્યું છે, તમારા પગ ધોવા દિયો ને રઘુરાયજી, હેજી મને શક પડ્યો મનમાં, તમારા પગ ધોવા દિયો ને રઘુરાયજી. અને પછી એ ગ્રહ રાજા કહે છે, રજ તમારી કામણ ગારી, નારી નાવ થઈ જાયજી, તોય મારા રંક જનની આજીવિકા ટળી જાય, તમારા પગ ધોવા દિયો ને રઘુરાયજી. જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી, મુસ્કરાયજી, અભણ કેવો યાદ રાખે, ઓલ્યા ભણેલા ભૂલી જાય, તમારા પગ ધોવા દિયો ને રઘુરાયજી. ગુરુ રાજા ઓળખી ગયો કે ભાઈ આ ભગવાન છે. તમે સલ્યા ને અડ્યા ને અહલ્યા થઈ ગઈ, એમાં હોડી માંથી ગુજરાન પૂરું કરું છું, એક મેમ્બર વધશે તો મારે કરવું શું, એક તો મારું સાધન જશે આજીવિકાનું, અને મારા ઘરમાં મેમ્બર વધશે. ત્યારે જોઈ ચતુરાઈ ભીલ જનની જાનકી, મુસ્કરાઈ, અભણ યાદ રાખે. અને ચાર વેદ નો ભણેલો રાવણ હતો ને, એને ભગવાન જોડે બાત ભીડી લીલો. વેદ નો ભણેલો તો જાણી જાણી તો ભગવાન ને જાણવાના છે, તો એને વેદ નો જાણેલો હતો, પણ એ જે અભણ છે ને, એનો અર્થ એ થયો કે નાજો યોગ્ય હોય, લખું ચારણ હોય, અને સામાન્ય સામાન્ય લાડુબા, જીવુબા, કુશળ કુંવરભાઈ, દાદા ખાચર, પર્વતભાઈ, એ બધા શ્રીજી મહારાજ ને ઓળખી ગયા. અને આ બધા સુબો હતો અને શાસ્ત્રી બધા ઘણા એ વખતે હતા ને, એ લોકો એમાં ને એમાં પડ્યા રહી, ભગવાનને ઓળખી ન શક્યા. એટલે કે છે, ભગવાનને ઓળખવા એ મહત્વનું છે, એમાં શાસ્ત્રીઓ કઈ નિર્ણય ન કરે. અને ભગવાનને ઓળખે એ પામી જાય છે. તો કે જે પશુ પાળનારે પ્રભુ જાણ્યા, કે ગોપાલો એટલે કે ગોકુળના જે ગોવાળિયા હતા એને કૃષ્ણને ભગવાન જાણ્યા. અને ઋષિઓ યજ્ઞ કરતા હતા, આમ કૃષ્ણાય નમઃ, કૃષ્ણ પ્રિયાય સ્વાહા સ્વાહા કરતા હતા. અને ભગવાન કે આ લોકો યજ્ઞમાં સ્વાહા સ્વાહા કરે, અને મને ભૂખ લાગી છે તો લેવા જાઓ ને, કે કૃષ્ણ પ્રિયાય સ્વાહા, કે એમ કરીને કે બધું યજ્ઞમાં બધું સ્વાહા વિધિ કરતા હતા. કૃષ્ણ પ્રિયાય સ્વાહા, કૃષ્ણ આમ કરવા, એટલે એમ સ્વાહા કરતા હતા. ત્યારે કૃષ્ણના મિત્રો હતા ને બધા ગોવાળિયાઓ, એ ગયા તો ઓલા લોકો તો આમ સળગતા ફાડચા લઈને દોડ્યા, કે એ તો કૃષ્ણ ઉપર, શું કે ઘણા બુદ્ધિશાળી આવું માને કે અમે ભગવાનને માનીએ, તો એ પાછા શું કે દશરથ નંદન રામ નહીં, કે ઉપરનો રામ કોઈ સુપર પાવર કે, એટલે પણ નીચે આવેલું નહીં માનવાના, ઉપર તો છે પણ નીચે આવવાની એને મનાય છે, તો એને ઓળખે નહીં. એટલે પેલા ઋષિઓ છે ને પાછળ સળગતા લાકડા લઈને દોડ્યા. ઓલા લોકો ભાગ્યા બિચારા, કે આ તો કઈ ખાવા નથી આપતા, અને મેથી પાક આપશે સાચો આપે તો કઈ કે તાકાત રહેશે શિયાળામાં, તો આ લાકડાનો મેથી પાક આપશે. એટલે જે ભાગ્યા અને કે અમને કઈ નથી આપતા, કૃષ્ણ ભગવાન કે એમના પત્નીને કયો, ઋષિઓ ભણેલા હતા, ઋષિ પત્ની અસામાન્ય હતી, આ બધા શબ્દો ઋષિ પત્ની કોઈ કાંઈ ભણેલી નહોતી, એની પાસે ગયા એટલે બધા થાળ બનાવીને આવી અને ભગવાન કૃષ્ણને જમાડ્યા. એટલે ઋષિઓને થયું કે આપણે બ્રાહ્મણ ગણાઈએ, અને તમે કે આ બધા ગોકુળ ને બધા શું ગોવાળિયાને જમાડ્યા. આ બધા ગોકુળ ને ગોવાળિયા શબ્દ સારો લાગે, પણ મૂળ ભરવાડ એમ, ગોપી શબ્દ જરા કાવ્યાત્મક લાગે, પોએટ્રિકલ ગોપી, પણ ભરવાડન બોલ્યા તો આમ ડો ખૂચે એમ કાનમાં સીધો. એટલે કે તમે એને જમાડ્યા કે, હવે તમે કે વિમુખ કે, હવે તમારા હાથની અમે રસોઈ નહીં ખાઈએ, શું કે, કારણ કે તમે એને જમાડ્યા ને, આજથી કે હવે રસોઈ અમે રાંધીશું. એટલે ઋષિઓ છે ને રસોઈ કરતા હતા, કારણ કે પહેલી લોકોએ જે ગોવાળિયાને જમાડ્યા ને,
એટલે કે તમે આ બધું વેદ વિરુદ્ધ કામ કર્યું, શાસ્ત્ર વિરુદ્ધ બધું, વર્ણાશ્રમ વિરુદ્ધ કર્યું, એટલે તમારા હાથની રોટી નહીં ખાઈએ. એટલે આજે પણ તમે મથુરા બાજુ જાઓ ને તો ચોબી હોય ને એની, આપણે ધીરજરામ ચોબા છે, ફક્ત 142 કિલો વજન છે એનું, અને સાંજે તમે આપો મારા થોડું વધારે 142, તો પછી તમે એને 3 લિટર દૂધ આપો ને તો 1 ગ્લાસ પાણી પીવે તો પી જાય ઘાટ 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 કરતો. અને એટલું બધું અમે લાગ્યા, એટલું બધું ખવાય કેમ? તો ધીરજરામ ચોબા તો આપણે જોયા છે, પણ બીજા ચોબાઓ આમ ઘરમાં રસોઈ પકાવતા હોય અને ચોબી છે ને ઇંડોળા ખાટ ઉપર હિંચકા ખાતી હોય અને પાન પટ્ટી બનાવે, કપૂરી પાન, અબે ઓ આજે રબડી બનાવ્યો, એના ધણીનો ઓર્ડર આપે, બોલો રબડી બનાવે અને ખાય, ચોબીઓ બેઠી બેઠી ખાય અને ધણી છે ને એ લોકો રબડી બનાવે. પણ જો એક વાર ભગવાનને ભગવાન જાણીને જમાડ્યા, ભગવાન ઓળખીને કે આ ભગવાન જ છે, એમ જે આપણે વાત કરી કે ભગવાનને ઓળખવા એમાં તેની દયા છે. ભાદરણનો પુરુષોત્તમ જયારે ભગતજી મહારાજનો સમાગમ કરવા ત્યાં ગયા મહુવા, ભગતજી મહારાજે બધાને કીધું, શાસ્ત્રીજી મહારાજને, એમની સાથે કેશવ જીવનદાસ ને જે જે સંતો હતા, કે તમે બધા હવે પાછા જાઓ વડતાલ, બધાને આજ્ઞા કરી. પણ પુરુષોત્તમ રોકાઈ ગયા ને કે હું રોકાઉં અને ભગતજીનો મહિમા જાણી લઉં. ત્યારે ભગતજી મહારાજ એને જયારે જોઈ ગયા ને, કારણ કે બધા નીકળી ગયા ને રોકાણો, ત્યારે ભગતજી મહારાજ કે પુરુષોત્તમ તારા મનમાં એમ જાણે છે કે હું ભગતજી સાથે રહું અને ભગતજીનો નિશ્ચય કરી લઉં, એ તો હું જયારે દયા કરીશ, હું જયારે કૃપા કરીશ ત્યારે તને મારો નિશ્ચય થશે. એમ ભગવાનને સન દયા અંદાજ થકી જે કથા સાંભળી અને કથાની જે એને ખુમારી, નિષ્ઠાનો જે કેપ ચડ્યો, સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત સામે છે અને મહારાજ પોતાનું સ્વરૂપ ખુલ્લું મૂકતા નથી કે એ જ હું સ્વામિનારાયણ છું. અને બાઈ મહારાજને છેલ્લે કહે છે કે તું લંગોટો છે, નીકળ કે, મારી જોડે ચર્ચા નહીં. એટલે પોતે જેટલું જાણતું તેટલું કીધું, પણ ન જાણતું તું માટે આ સાચો છે એવું નહીં. ભગવાનને સંતનું સ્વરૂપ આપણે જેટલું સમજાય એટલું આપણે કોઈને વાત કરવી, પણ ન સમજાય માટે બુદ્ધિશાળી છે આપણાથી મોટો એવું નહીં. ભગવાનને સંતને ઓળખે એ જ બુદ્ધિનું પરમ ફલ છે. તો વજીભાઈ એવી રીતે પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય કર્યો એવો આશરો, હજી આ પ્રકરણ લાંબુ છે, હજી પણ આપણે 2 કથા કાલે પણ છે, પરમ દિવસે પૂર્ણાહુતિ છે, પણ આજે વજીભાઈના આખ્યાન ઉપરથી આપણે અત્યારે એટલો સાર લેવાનો કે આપણે પણ જયારે સાચા ભાવથી કથા સાંભળીએ છીએ અને પ્રગટ ભગવાનનો નિશ્ચય કરીએ છીએ ત્યારે આપણે દુનિયાના કોઈ પણ, આપણે જે કહે છે ને કે કથા કરે એ કથાકાર કહેવાય, 1000 1 લાખ વક્તા મળે પણ જેને અંગો અંગમાં ભગવાનને ધારણ કર્યા હોય, તમારા મારામાં ભગવાન સાક્ષી ભાવે છે, પણ હાથમાં હાથ હરિના, કાનમાં કાન કૃષ્ણના, હૃદયમાં હૃદય નાથ તણુ, સંત તે સ્વયં હરિ, એ નિષ્કુળાનંદ સાંઈ જે ભજન લખ્યું છે સંતના મહિમાનું, એવા સંત આપણા ગુરુ હરિ સાંઈ બાપાના આપણે દર્શન કરતા કરતા કથા સાંભળીએ છીએ, તો આપણે એના ચરણોમાં પ્રાર્થના કરીએ કે વજીબાને નિશ્ચય થયો એવો આપણો નિશ્ચય બને. કારણ કે લખ્યું છે કે નિશ્ચયના મહેલમાં વસે મારો વાલમો, જયારે નિશ્ચયરૂપી મહેલ અંદર પાકો થાય ત્યારે ભગવાન વસવાટ કરે છે, તો એવો આપણે સર્વોપરી એમનો નિશ્ચય થાય, એમના સ્વરૂપમાં આપણું એવું જોડાણ થાય, એમના ચરણોમાં પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જે દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મમંદનમહં વિચિંતે આદૌ પ્રેમવતી વૃષાંગજનનમ સન્નેકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુશરણં સદ્ધર્મસંસાધનં હિંસાવર્જિતભૂરિયજ્ઞકરણં મૂર્તિપ્રતિષ્ઠાપનં આર્યસ્થાપનમક્ષરાખ્યગમનં સત્સંગી સજ્જીવનમ વંદે શ્રી પુરુષોત્તમં ચ પરમં ધામાક્ષ ભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા
વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગીરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ ગુણાલય ગુરુમ મોક્ષાય ભક્ત્યા સદા ગુણાદિતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમઃ જનો જાનન્નિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત્ કૃપા કરો મુજ ઉપરે સ્વામી મહારાજની જય. બોચાસણ મહાતીર્થ સ્થાનમાં ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજની દિવ્ય સન્નિધિમાં આપણે સવાર સાંજ પારાયણનો લાભ લઈએ છીએ અને જે સાંજની કથામાં વિજાપુરની વજીબા એ સ્ત્રી ભક્ત હતા, પરંતુ એમણે જે કથા વાર્તા ભગવાનની જે કથા સાંભળી ભાઈ રામદાસ થકી અને એમને ભગવાનનો નિશ્ચય કેવો થયો અને સંપ્રદાયનું જે સંપૂર્ણ જે રહસ્ય ગણાય મર્મ કહેવાય એ પામી અને એમને શ્રીજી મહારાજની સાથે જે દલીલ કરે છે કે જે પ્રગટ ભગવાનને ઓળખવા એમાં તો કે બિચારા શાસ્ત્રીઓ કોઈ નિર્ણય ન કરે, ભગવાનને ઓળખવા ભગવાનને રાજી કરવા અને શ્રીજી મહારાજ વારંવાર એ વજવશ કર્યો અને આ બધું જ મહારાજ વજીબાઈને કહે છે. પરંતુ આપણે કે કથા કેવી રીતે સાંભળવી કે કથા સાંભળ્યા પછી ભગવાનના અને સંતના સ્વરૂપમાં કોઈ તર્ક વિતર્ક ન રહે અને આપણું મન એકદમ પરમ એમના ચરણોમાં આસક્ત થાય એવી જે કથા સાંભળવી એનું નામ કથા સાંભળી ગયો, નહીં તો પછી આપણે બેઠા ગણાય કથામાં બેઠા એમ. અને કથામાં તો ઘણી વાર ગામમાં પારાયણ હોય તો સગા વાલન રાજી કરવા બેસવું પડે અને એને કઈ લેવા દેવા ન હોય કથા જોડે કશું એમ. તો જો આજે વજીબાએ જે કથા સાંભળી અને જેમને આશરો થયો એમાં એનો અદભુત વાત આપણે આ વજીબાના આખ્યાનમાં સાંભળીએ છીએ. વજીબાઈ મહારાજને કહે છે, અમે સ્વામી નારાયણ ભજીએ માથું જાય તથાપિ ન તજીએ, ભવ બ્રહ્મા જેવા કદી આવે કેનો ભાર જે અમને ભમાવે. કંઠ આવ્યો વજીબાય કેરો તેણે પણ ડર દીધો ઘણેરો, કહ્યું જાઓ બાવા અહીંયાથી ત્યારે બોલ્યા પ્રભુ મુખ માંથી. બધી દલીલ અંતે વજીબાનો જે આશરો હતો આપણે છે ને મૂઢપણું પ્રીતિ અને સમજણ આ ત્રણ રીતે ભગવાનનો આશરો થાય એમને જે આમ જોવા જઈએ તો કદાચ મૂઢ ભાવથી થયો હશે પરંતુ આશરો એટલો પાકો થયો અને મહારાજને કહે છે કે અમે સ્વામી નારાયણ ભજીએ માથું જાય તથાપિ ન તજીએ. અને જેમ આ આપણે પહેલે જ દિવસે કીધેલું કે આ શાસ્ત્રનો વિશેષતા એ છે કે આપણે ગાઈએ અને તરત અર્થ ખબર પડે કે ભાઈ ભગવાનનો આશરો અમે કર્યો એ કેવી રીતે કરવાનો, તો કે માથું જાય તથાપિ ન તજીએ. શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી ગરડા પ્રથમનું 33મું વતના છે કે કલ્યાણને અર્થે અનંત સાધન છે, એમાં એક સાધન એવું કહ્યું છે કે એમાં સર્વે સાધન આવી જાય. જો આપણે બધા ભક્ત છીએ અને સાધન એટલે શું, કોઈ તપ કરે, કોઈ ત્યાગ કરે, કોઈ યાત્રા કરે, કોઈ વ્રત કરે, કોઈ ઉપવાસ કરે, આ બધા પોતપોતાના દરેક સંપ્રદાયના અલગ અલગ સાધનો હોય છે, પણ એક સાધન એવું બતાવો કે એમાં બધા જ સાધન આવી જાય. ત્યારે શ્રીજી મહારાજે જવાબ આપ્યો કે ભગવાનનો આશરો, એ આશરો કેવો કે એમાં કોઈ જાતનો પોલ નભે નહીં, એટલે કે પોલાણ વિનાનો દ્રઢ આશરો એમાં બધા જ સાધનનો અંત છે. અને મહારાજે કીધું કે નિશ્ચય એ જ કલ્યાણ છે, કે ભગવાનને નો જે આપણે આવો નિશ્ચય થયો દ્રઢ નિશ્ચય કે ગમે તેવા બ્રહ્મા જેવા ભમાવા આવે, નહીં તો માણસને શું હોય કે ઘણી વાર નિશ્ચય થાય પણ કોક વાર ગામમાં કોઈ પારણ કરનાર આવ્યા હોય, કોઈ કથા કરાવ્યા હોય, તેના ઘરમાં ફોટા લટકી જાય તો કે અમને આપી ગયેલા, બહુ સારી ભગવાનની વાતો કરતા હતા. ભગવાનની વાતો કરવી
એ તો આપણે કીધું આપણે મોટા ભાગ્ય ગણાય કે ભગવાનને સંતના ગુણગાન ગાઈએ છીએ. પણ કેટલાક આસ્તિક ભક્તો હોય, માનો કે અમારા અટલાદરામાં દાસ ભગત છે દેવસ્વામી, તે તો કઈ કથા કીર્તન નથી કરતા, તો એનો અર્થ થયો કે એને એને આશરો નથી એમ. બધા કઈ વક્તૃત્વ કઈ બધાને ભગવાને ન આપ્યું હોય, પરંતુ એક જાતની કલા છે, બહાર જે કથા કરે છે ને એક જાતની કલા જ છે એમ. એટલે લાખ માણસ ભેગા થઈ શકે, પરંતુ આપણા હૃદયમાં વાસના વાળી જોડીને કાઢી બ્રહ્મરૂપ કરીને હૃદયમાં ભગવાન પધરાવા, એ તો ગુણાતીત સંતોની મોનોપોલી છે, એ જ કરી શકે. એટલે આપણે શું થાય, જો ભગવાનનો આશરો ઢીલો પોચો હોય તો કંઈક અમુક અમુક સમયમાં બધા વેણ આવતા હોય છે. તમે જોજો સમાજમાં અમુક અમુક વખતે અમુકનો પવન હોય, અમુક પવન હોય, એટલે આપણે એવા હોય કે જે પવન હોય એમાં ઝૂકી જઈએ, એની જોડે આપણે વહેતા થઈ જઈએ, તો એ આપણો નિશ્ચય ન કહેવાય. તો કે અમે સ્વામિનારાયણ ભજીએ માથું જાય તથાપી ન તજીએ, કે ભાઈ ભગવાનનો જે આશરો કરવો એ તો એવો દ્રઢ કરવો કે ગમે તેવા સુખ આવે દુઃખ આવે પણ ક્યારેય છોડે નહીં. આપણા બ્રહ્માનંદ સ્વામીએ પોતાના આ જે પદમાં લખ્યું છે, ટેકન મેલે રે મરદ ખરા જગ માહી, ટેકિલો ટેકન મેલે રે મરદ ખરા જગ માહી, ત્રિવિધ તાપે કેદી અંતર ડોલે નાહી, ટેકિલો ટેકન મેલે.